એસઓવી ખાતે નવું નજરાનું પીએમ મોદીના આગમનટાની સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ એકતા મોલ એડમિટ બિલ્ડિંગ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા. નર્મદાના કેવડિયા એકતાના ઘર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ટૂંકા ગાળામાં દેશ દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવું નવું નજરાનું ઉમેરવાના પ્રયાસો સતત ચાલુ હોય છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે, જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ એકતા મોલ એડમિન બિલ્ડિંગમાં રંગબેરંગી લાઇટ કરવામાં આવી છે, જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવે છે. આ આરતીમાં લાઇટ અને સાઉન્ડ શોનું નજરાણું પણ વિશેષ રૂપથી ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા ભક્તોને આધ્યાત્મિક ભવ્યતા અને દિવ્યતાનો વિશેષ અનુભવ થઈ રહ્યો છે. મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાની સાથે સાથે એક નજરાણા ઉમેરવામાં આવ્યા છે. જો કોઈ અહીં આવે તો 3 દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે, જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ગંગા મૈયાની તર્જ પર માં નર્મદાની વિશેષ આરતી કરવાનું આયોજન કરવામાં આવે છે. રંગબેરંગી લાઇટની એકતાનગરમાં રોશનીનું આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર પટેલની સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે, ત્યારે તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટિંગ લગાડવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓને રાત્રિનો એક અલગ લાઇટિંગવાળો નજારો જોવા મળી રહ્યો છે. લાઇટિંગની ભવ્યતાથી જગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દીપક જગતાપ, ચેડેશ ટીવી, રાજપીપળા.